गरगंटी तो माइक्रोफाइन। नमस्कार, समाचार सुपरफास्ट में आपनु स्वागत छे। हूं छु पंकज। सुपरफास्ट समाचारों नो सिलसिलो शुरू करिए। थरादनी एक पण महिला ने पोलीसे आंगळी अडाड़ी तो तमारी आंगळी कापी नाखीशुं, आ प्रकारनुं कह्युं छे वावना धारासभ्य ज्ञानीबेन ठाकोरे। वावमां आंगणवाड़ी कार्यकर्ताओंनी हड़तालमां बोल्या ज्ञानीबेन ठाकोर। મહેસાણાના પૂર્વ ચેરમેનની ધરપકડ મામલે વિપુલ ચૌધરીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરાશે। ક્રાઇમબ્રાન્ચથી મહેસાણા કોર્ટમાં લઈ જવાશે। ડેરીમાં કરોડોના બેનામી વ્યવહારોને લઈને કાર્યવાહી થશે। રાજ્યમાં બે દિવસ ભારે વરસાદ રહેવાની હવામાન વિભાગની આગાહી, તો ત્રણ દિવસ સાર્વત્રિક વરસાદ રહેશે। દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે, જ્યારે ઉત્તર મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થશે। અમદાવાદમાં પણ બે દિવસ ભારે વરસાદની સંભાવના। રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં 143 તાલુકામાં વરસાદ। સુરતના બારડોલીમાં સૌથી વધુ 5.5 ઇંચ વરસાદ, વાંસદા અને ભુજમાં 4 ઇંચ વરસાદ, જ્યારે નાંદોદ અને વેરાવળમાં 3.5 ઇંચ વરસાદ। વલસાડ અને કપરાડામાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો, તો ધરમપુર, વાપી અને કોડીનારમાં નોંધાયો 3 ઇંચ વરસાદ। 25 તાલુકામાં નોંધાયો 2 ઇંચથી વધુ વરસાદ। રાજ્યમાં સિઝનનો સરેરાશ 113% વરસાદ, સૌથી વધુ કચ્છમાં 178% વરસાદ નોંધાયો, તો ઉત્તર ગુજરાતમાં 121% વરસાદ થયો, જ્યારે દક્ષિણ ગુજરાતમાં 119% વરસાદ પડ્યો। સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં સિઝનનો 105% વરસાદ થયો, તો મધ્ય ગુજરાતમાં સિઝનનો 92% વરસાદ નોંધાયો। રાજ્યમાં મધ્ય ઝોન સિવાય તમામ ઝોનમાં 100%થી વધુ વરસાદ। સુરત ઉકાઈ ડેમની જળસપાટી ભયજનક નજીક પહોંચી, તાપી નદીમાં 1.75 લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરાયું। તાપીમાં પાણીની આવક વધતા જળસ્તર વધ્યું, ઉકાઈ ડેમ તેની ભયજનક સપાટીથી 3.5 ફૂટ દૂર। ઉકાઈ ડેમની જળસપાટીમાં વધારો, ઉકાઈ ડેમની હાલની સપાટી 341.22 ફૂટ, ભયજનક સપાટી 345 ફૂટ, તેમજ રૂલ લેવલ 340 ફૂટ। ઉકાઈ ડેમના 14 દરવાજા 6 ફૂટ ખોલાયા। છેલ્લા 24 કલાકમાં ભરૂચના નેત્રંગમાં 2.5 ઇંચ વરસાદ પડ્યો, ભરૂચ વાલિયા હાંસોટમાં 1.5 ઇંચ વરસાદ, અંકલેશ્વરમાં 1 ઇંચ વરસાદ થયો, ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીનું જળસ્તર વધ્યું, નર્મદા નદીનું જળસ્તર 18.4 ફૂટે પહોંચ્યું। નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, તમામ તાલુકાઓમાં વરસાદી માહોલ યથાવત, મંકોડિયા, સ્ટેશન રોડ, ડેપો સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ। નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો, શહેરના મચ્છી માર્કેટ, ટાટા સ્કૂલ, શાંતાદેવી વિસ્તાર, શાકભાજી માર્કેટ સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, જિલ્લાના તમામ તાલુકાઓમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા। પાટણના હારીજ તાલુકાના સરેલ અને નાણા ગામમાં વરસાદીમાં પાણી ભરાયા છે, સરસ્વતી નદીના પાણી સરેલ અને નાણા ગામમાં ઘૂસ્યા, ગામમાં મુખ્ય માર્ગો પર પાણી ભરાતા શાળાએ જવાના રસ્તાઓ બંધ, ગામના 3000 વીઘાના ખેતરો પાણીમાં ગરકાવ। વલસાડમાં સતત 2 દિવસથી વરસાદી માહોલ, ધોધમાર વરસાદને લઈ જિલ્લામાં તમામ નદી નાળા બે કાંઠે, વાંકી નદી પર બનેલો કોઝવે પાણીમાં ગરકાવ થયો, પાણીના પ્રવાહ વચ્ચે લોકો જીવ જોખમમાં મૂકીને કોઝવે પસાર કરતા જોવા મળ્યા। અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ, લીલીયા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ, લીલીયામાંથી પસાર થતી નાવલી નદી તોફાની બની, બજારની ગલીઓમાં નદીનો ધોધ વહ્યો, લીલીયા અને પૂજાપાદરા રોડ પાણીમાં ગરકાવ, દુકાનોમાં ઘૂસ્યા નદીના પાણી। અમરેલીના લીલીયા પંથકમાં મુશળધાર વરસાદ બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા, ખેડૂતોના ખેતરો પાણીથી છલોછલ ભરાયા। જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલ દુધાતે મુખ્યમંત્રીને પત્ર લખી સર્વે કરાવી સહાય ચૂકવવાની માંગ કરી। દ્વારકાના કલ્યાણપુરમાં ભારે વરસાદ, ભાટિયા, ભોગાત સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ભાટિયાની મુખ્ય બજારોમાં પાણી ભરાયા। ભારે વરસાદને પગલે વાડી વિસ્તાર તરફ જવા લોકોએ ટ્રેક્ટરનો સહારો લીધો, ભોગાત ગામમાં નદીઓમાં પાણીની આવક સતત ચાલુ, ભારે વરસાદને લીધે વાહન ચાલકોને હાલાકી। દ્વારકાના ભાટિયામાં ધોધમાર વરસાદ ખાબક્યો, ભાટિયામાં જળબંબાકાર જેવી સ્થિતિ, ભાટિયા ભોગાત રોડ પર વરસાદી પાણી વહ્યા, વાહન ચાલકો થયા પરેશાન। દ્વારકાના ખંભાળિયામાં ધોધમાર વરસાદ પડ્યો, સલાયા નજીક કોઝવે પાણીમાં ગરકાવ, 7 જેટલા ગામને જોડતા માર્ગના કોઝવે પાણીમાં ગરકાવ, જીવના જોખમે બાઇક ચાલકો અવરજવર કરવા મજબૂર બન્યા। દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદને લીધે ભાણવડમાં આવેલો વર્તુ 2 ડેમ 100% ભરાયો, વર્તુ 2 ડેમના 4 દરવાજા 2.5 ફૂટ ખોલાયા, નીચાણવાળા વિસ્તારમાં આવતા ગામોને એલર્ટ કરવામાં આવ્યા।
कल्याणपुर तालुकाना गोराणा हर्षद गांधवी रावल चंद्रावाड़ा सहित गामों ने एलर्ट करवामां आव्या। लोकोने नदीना पट में अवरजवर नहीं करवानी सूचना अपाई। वर्तु बे डेम में उपरवास में पाणीनी सतत आवक। गीर सोमनाथ उना में जीवना जोखमे नदी पार कर रहा है लोग। रावल नदी में पूर आता माणेकपुर गाम में अवरजवर बंद। गाम ने जोड़ता बैठा पुल पर नदी पाणी फरी वळ्युं। हमीरसर तळावना ओगन पर पाणी पसार थता स्थानिको में खुशी की लहर। मोटी संख्या में लोग तळाव जोवा उमटिया। हमीरसर तळाव ने नगरपतिना हस्ते परंपरागत रीते वधावामां आवशे। जामनगर में भारे वरसाद कारण अनेक गामों में पा घुसया। जामजोधपुर में पानी कारण सोगठी गाम संपर्क विहोणू थू। जामजोधपुर में वरसद लीधे लोग ने भारे हालाकी। भावनगर शहर और जिला में वरसादी माहौल जाम्यो। धोधमार वरसाद थी शहर में अनेक जगह पानी भराया। रस्ताओं पर पानी भराता लोगों ने भारे हालाकी। मोरबी माड़िया पंथक में वरसाद पगले पानी भराया। हरिपर गामना रण विस्तार में पानी भराया। अगरो में काम करता अगरियाओं ने हालाकी। हरिपर सहित आसपासना तमाम विस्तार में पानी भराया। मोरबीनी शालाओं में रजा जाहिर। सतत वरसाद ने कारण लेवा निर्णय। शिक्षकों ने शाला में हाजर रहवा सूचना। जिला प्राथमिक शिक्षण अधिकारी तमाम सरकारी स्कूल शिक्षकों ने जाण करी। हळवद तालुकाना रायसंग पर गाम में खेतर में वरसादी पाणीए सर्जी ताराजी। 200 वधु वीघा खेतर में कपासना पाक में पाणी फरी वळता लाखों नुकसान। भारे वरसाद कारण हळवद में ठेर ठेर पाणी भराया। वृक्षों थया धराशायी। वलसाड जिला में जाम्यो वरसादी माहौल। वलसाड पारड़ी उमरगाम धरमपुर कपराड़ा तालुका में नोंधपात्र वरसाद। वलसाड में नीचाणवाड़ा विस्तारों में भराई गया पाणी। रेलवे गरनाड़ा पाणी में थया गरका। वलसाड़ना छीपवाड़ रेलवे गरनाड़ू और मोगरावाड़ी रेलवे गरनाड़ा में पाणी भराई जवाथी वाहन चालकों मुश्किल में मुकाया। केड सुधी पाणी भराता केटलाक वाहनों अधवच्चे ज अटवाया। स्थानिकों ने भारी हालाकी। सुरेन्द्रनगरना चूड़ानो वासल डेम ओवरफ्लो। वरसाद कारण डेम में नवा नीरनी आवक। उपरवास में पाणी की आवक थता वासल डेम संपूर्ण भरायो। नवसारी जिला में वरसादे सर्जी ताराजी। नवसारी मंकोड़िया जूना थाणा गोलवाड़ चारपुल सहित अनेक विस्तारों रस्ताओ पाणी में गरकाव। वरसादी पाणी कारण वाहन चालकों ने मुश्किल। नवसारी कावेरी नदी जलस्तर में वधारो। भारे वरसाद थी नदी बे कांठे वहती थी। कावेरी नदी भयजनक सपाटीए पहुंचवा में 4 फूट बाकी। नवसारी शहर और जिला में धोधमार वरसाद। वरसाद ने कारण नवसारी में पसार थती नदियों की सपाटी में वधारो थयो। पूर्णा नदी की सपाटी में वधारो थता गुरुकुल सुपा पासे आवेल लो लाइन ब्रिज पाणी में गरकाव। शामळाजी में मैश्वो नदी पर कोजवे पाणी में गरकाव। पाणी प्रवाह थी कोजवे धोवाता वाहन व्यवहार बंद। बहचरपुर सहित आसपासना 50 गामों ने हालाकी। स्थानिकोए कोजवे पाकू समारकाम करने मांग करी। अरवली जिला 6 तालुकाओं में सार्वत्रिक वरसाद। मोड़सा में सौथी वधु 3.5 इंच वरसाद खाबक्यो तो भीलोड़ा और बायड में 2.5 इंच वरसाद पड़ो। मेघरज और मालपुर में 1.5 इंच वरसाद जारे धनसुरा में 0.25 इंच वरसाद। अरवली जिला मोटाभागना तालुकाओं में सीजनों 100% की वधु वरसाद। सारो वरसाद थवाथी खेती ने फायदो। जिला में खरीफ सीजन में 1.75 लाख हेक्टर जमीन में करायुं छे वावेतर। मगफळी कपास सोयाबीन मकाई जेवा पाकों मोटा प्रमाण में वावेतर। डांगना गिरिमथक सापुतारा खाते आह्लादक वातावरण सर्जायु। वरसादी वातावरण ने कारण प्रवासियों में खुशी की लहर। धुम्मस ने कारण विजिबिलिटी। दक्षिण गुजरात में भारी वरसाद ने पगले डांग में वहीवट तंत्र हरकत में। अधिकारियों ने हेडक्वार्टर नहीं छोड़वाना आदेश। डांग में मेघराजा बोलावी रहा है रमझट। गुरुवार वघई में 2.5 इंच जारे आहवा में खाबक्यो 2 इंच वरसाद। जामनगर में भारी वरसाद कारण कंकावटी डेम में पानी की आवक में वधारो। कंकावटी डेम बे दरवाजा खोलाया। कंकावटी डेम जलस्तर मेंटेन करने दरवाजा खोलाया। राजकोट जसदण कर्णुकी डेम ओवरफ्लो थयो। उपरवास में भारी वरसाद बाद डेम में पानी की आवक थता पानी छोड़ायु। डेम 10 गेट 7 फूट खोली पानी छोड़वामां आव्यु। कांठाना गामों ने कराया सावचेत। अमरेली वडेरा गाम नजीक चेकडेम नबड़ो पड़ो। सतत वरसाद ओवरफ्लो थी पाड़ा धोवाण। वडेरा लोगए डेम ने बचावा कामगी हाथ धरी। रेती थैलीओ भरी चेकडेम ने बचाव प्रयास हाथ धरिया। भावनगर जिला में सतत वरसाद शेत्रुंजी डेम ओवरफ्लो। भारी वरसद ने पगले शेत्रुंजी नदी में पानी की आवक। शेत्रुंजी डेम 34 फूट भराय। डेम 59 दरवाजा खोल। हाल डेम में 3600 क्यूसेक पानी छोड़ायो। नीचाणवाड़ा गामडाओं ने कराया एलर्ट।
અરવલ્લીના મોડાસાના માજુમ ડેમમાંથી પાણી છોડાયું. માજુમ ડેમના બે ગેટ ખોલી પાણી છોડવામાં આવ્યું. ડેમમાંથી 2600 ક્યુસેક પાણીની આવક. હાલ બે ગેટ ખોલી 1200 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. માજુમ નદી કાંઠાના વિસ્તારોને સાવચેત કરવામાં આવ્યા. પાટણના રાધનપુરનું વડપાસર તળાવ ઓવરફ્લો થયો. ઉપરવાસમાં ભારે વરસાદથી તળાવ ભરાયું. તળાવનું પાણી શહેરમાં ફરી વળ્યું. મુખ્ય બજારો પાણીમાં ગરકાવ થયા. અમદાવાદના અમેમનગર બીઆરટીએસ બસમાં આગ લાગી. આગ લાગતા અફરાતફરી મચી. લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા. જોકે ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી બસમાં લાગેલી આગ કાબૂમાં કરી. વાપીમાં જીઆઈડીસીની એક કેમિકલ કંપનીમાં ભીષણ આગ. થર્ડ ફેઝમાં આવેલી સુપ્રીત કેમિકલ કંપનીમાં આગ. 6થી વધુ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર. આખી કંપની આગની જ્વાળાઓમાં લપેટાઈ. આગ લાગવાનું કારણ હજુ અકબંધ. ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં દોડધામ. જૂનાગઢના ભાજપ અગ્રણીના પુત્ર આમ આદમી પાર્ટીમાં જોડાયા. જેઠાભાઈ પાનેરાના પુત્ર આપમાં જોડાયા. કહ્યું, મારા પિતા વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છે, પરંતુ હું વર્ષોથી આપની વિચારધારાથી પ્રભાવિત છું. બીએપીએસના અપૂર્વ મુનિસ્વામીએ વિવાદિત નિવેદન મુદ્દે માફી માંગી. 2-3 વર્ષ જૂનો વિડીયો થઈ રહ્યો છે વાયરલ. વિડીયોમાં પાટીદારોને કર્યું હતું સંબોધન. કહ્યું, કલેક્ટરથી ક્લાર્ક સુધી આપણા સમાજના લોકો હોવા જોઈએ. રાજકોટમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્પોર્ટ્સ કાર્નિવલનું આયોજન. નેશનલ ગેમ્સ પૂર્વે જાગૃતિ લાવવા માટે સ્પોર્ટ્સ કાર્નિવલ. મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ પર હોકીની મેન્સ ટીમ્સ વચ્ચે મેચ યોજાઈ. સુરતના રાંદેરમાં બોમ્બે કોલોનીમાં પતિએ પત્નીનું ગળું દબાવીને હત્યા કરી. પતિ પત્ની આપઘાત કર્યાનું કરતો હતો રટણ. પીએમમાં પત્નીની હત્યા થઈ હોવાનો થયો ખુલાસો. પોલીસે કાર્યવાહી હાથ ધરી. ખેડાના નડિયાદમાં વિદેશી દારૂનો વેપલો કરતા બુટલેગરો બન્યા બેફામ. વિદેશી દારૂનું એક્ટિવા પર વેચાણ કરતા બુટલેગરનો વીડિયો વાયરલ. બુટલેગરો અલગ અલગ દારૂની બ્રાન્ડ વિશે કરતા હોય વાતચીત, તેવો પ્રકારનો આ વીડિયો. અમદાવાદમાં વિદેશી કોલસા ચોરીના મોટા કૌભાંડનો પર્દાફાશ. કોલસાની ચોરી કરતા 15 આરોપીની કરાઈ ધરપકડ. ઓસ્ટ્રેલિયા અને ઇન્ડોનેશિયાથી કોલસાની કરતા હતા આયા. 7 આરોપીઓ હજુ પણ ફરાર. આરોપીઓ વિદેશી કોલસો કાઢી રદ્દી કોલસો મિક્સ કરતા હતા સપ્લાય. પોલીસે 66 લાખના વિદેશી કોલસા સહિત કરોડોનો મુદ્દામાલ કબજે કર્યો. સુરતના લીંબાયતમાં ભાજપના માજી કોર્પોરેટરના માતા સાથે લૂંટ. સોનાના દાગીનાની કરાઈ હતી લૂંટ. અજાણ્યો વ્યક્તિ માતાને વિશ્વાસમાં લઈ બાધા ઉતારવાનું કહી મંદિર લઈ ગયો. ત્યારબાદ 2 લાખના સોનાના દાગીનાની લૂંટ કરી ફરાર થયો. પોલીસે તપાસ હાથ ધરી. સુરતના પલસાણામાં 10 વર્ષીય વિદ્યાર્થી તણાયો. ખાડીનું પાણી જોવા ગયેલો વિદ્યાર્થી ખાડીમાં પડી જતા નીપજ્યું મોત. કામરેજ અને બારડોલી ફાયરની ટીમે વિદ્યાર્થીની શોધખોળ હાથ ધરી. ડાંગના પૂર્વ પટ્ટી વિસ્તારમાં એસટી ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા અકસ્માત. બસ પલટી ખાતા અફરાતફરીનો માહોલ. સદનસીબે બસમાં બેસેલા મુસાફરોનો બચાવ. રાજસ્થાનમાં શરૂ થયેલા વરસાદથી નદીઓ બની તોફાની. બારા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા જનજીવન ખોરવાયું. 2 નદીઓ તોફાની બનતા લોકોને હાલાકી. મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી. ભારે વરસાદને કારણે ઉત્તરાખંડના ઘણા જિલ્લાઓમાં શાળાઓ બંધ કરવાનો નિર્ણય. મધ્યપ્રદેશમાં વરસી રહેલા અનરાધાર વરસાદથી જનજીવન ખોરવાયું. અનરાધાર વરસાદથી નદીઓ તોફાની બની. બેતુલ જિલ્લામાં ભારે વરસાદથી 6 વિદ્યાર્થીઓ નદીના પ્રવાહમાં ફસાયા. તમામ વિદ્યાર્થીઓનું કરાયું રેસ્ક્યુ. મધ્યપ્રદેશમાં મેઘરાજાની રૌદ્ર સવારીથી જનજીવન ખોરવાયું. નદીઓ તોફાની બનતા લોકોની સમસ્યા વધી. ભારે વરસાદથી નદી તોફાની બનતા ગામ સંપર્ક મુહોણા બન્યા. ગામજનો ટ્યુબ પર દર્દીને બેસાડી નદીનો પ્રવાહ પાર કરતા જોવા મળ્યા. મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત. નદીઓ તોફાની બનતા લોકોને પારાવાર મુશ્કેલી. લોકોને જળાશયોથી દૂર રહેવા માટેની અપીલ કરાઈ. મધ્યપ્રદેશના એક ગામમાં નદી પરનો પુલ પાર કરી રહેલો બાળક તણાયો. બાળક પાણીના ધસમસતા પ્રવાહમાં તણાતા તંત્રને જાણકારી આપવામાં આવી. એસડીઆરએફની ટીમે 18 કલાક બાળકની શોધખોળ હાથ ધરી. ઉત્તરાખંડમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ. આજથી ભારેથી ભારે વરસાદ પણ થઈ શકે છે. પ્રશાસન અને એસડીઆરએફ એલર્ટ મોડ પર. હિમાચલ પ્રદેશના કાંગડામાં જીવ જોખમમાં મુકતા જોવા મળ્યા સ્કૂલના બાળકો. નદી પાર કરતા જોવા મળ્યા બાળકો. ગ્રામજનો છેલ્લા 5 વર્ષથી પુલ નિર્માણ માટે કરી રહ્યા છે માંગ. ઉત્તરાખંડમાં ભારે વરસાદ બાદ નદીઓ તોફાની બની. ધોધમાર વરસાદ વરસતા ગંગોત્રીમાં ભગીરથી નદીમાં પાણીનો પ્રવાહ તીવ્ર થયો.
अनराधार વરસાદથી રાજ્યની મોટાભાગની નદીઓ તોફાની બની. પર્વતો પર વરસેલા વરસાદ બાદ નદીઓમાં જળસ્તર વધતા અનેક રસ્તાઓ બંધ કરાયા. ઉત્તરાખંડના ઉત્તર કાશીના જાનકીચટ્ટી વિસ્તારના બનાસ ગામમાં નદીના કિનારે બે મહિલાઓ અને ત્રણ ગાય ફસાઈ. એસડીઆરએફની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને નદી પાર કરી તમામને બચાવી લીધા. બંને મહિલાઓ હોસ્પિટલમાં દાખલ. મધ્યપ્રદેશના શિવપુરીમાં અવિરત વરસાદને કારણે નદીના જળસ્તરમાં વધારો. દર્દીને રબરની ટ્યુબમાં બેસાડી નદી પાર કરાવાઈ. બાદમાં દર્દીને હોસ્પિટલમાં દાખલ કરાયો. મધ્યપ્રદેશના બૈતુલમાં શાળાએથી પરત ફરી રહેલા છ બાળકો નદીમાં ડૂબી ગયા. ખડક પકડીને પોતાને રોકવાનો પ્રયાસ કર્યો. રેસ્ક્યુ ટીમે દોરડાથી તમામને બહાર કાઢ્યા. યુપીના કુશીનગરમાં મુશળધાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત. લોકો ઘરોમાં કેદ થવા મજબૂર. લોકોના ઘર અને દુકાનોમાં પાણી ભરાયા. રાજસ્થાનના કોટામાં પુલ પર નદીનું પાણી વહેતું જોવા મળ્યું. હાઈવે પર અવરજવર પણ થંભી ગઈ. રાજસ્થાન અને મધ્યપ્રદેશ વચ્ચેનો સંપર્ક તૂટી ગયો. લખનૌમાં વરસાદની સમસ્યાનો સામનો કરી રહેલા લોકો માટે ટોલ ફ્રી નંબર જાહેર કરાયો. અવિરત વરસાદને કારણે શાળા કોલેજો બંધ. તમામ સરકારી અને ખાનગી ઓફિસો પણ બંધ. લખનૌના કમિશનર ડોક્ટર રોશન જેકબ પાણી ભરાયેલા વિસ્તારોમાં પહોંચી જાતે જ તપાસ કરી તમામ અધિકારીઓને તાત્કાલિક ફિલ્ડમાં રહેવાના આદેશ. જરૂરિયાતમંદોને રાહત સામગ્રી આપવાની સૂચના. સતત વરસાદથી પરિસ્થિતિ વણસી. લખનૌ કેન્ટના દિલકુશા વિસ્તારમાં દિવાલ ધરાશાયી થઈ 9 લોકો કાટમાળ નીચે દટાયા. 2 લોકો ગંભીર રીતે ઘાયલ. સીએમ યોગીએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો. મૃતકોના પરિવારને 4 લાખની સહાયની જાહેરાત. ઘાયલોને મફત સારવાર માટેના નિર્દેશ આપ્યા. યુપીના કુશીનગરમાં મુશળધાર વરસાદ બાદ વીજળી પડતા 14 લોકો દાઝી ગયા. એક મકાનને પણ નુકસાન. પાદરામાં 2 લોકો, હાટામાં વીજળી પડતા 12 લોકો દાઝ્યા. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા. ઝાંસીમાં ભારે વરસાદે મચાવી તબાહી. પાણીના જોરદાર પ્રવાહને કારણે પુલ ધોવાઈ ગયો. સુખનઈ નદી પર બનેલા પુલ પરથી બાઇક સવાર નીકળતા તણાયો હતો. ઝાંસીના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં વરસાદથી ભારે તબાહી મચી. સિબરી બજારના પ્રેમગંજમાં 2 માળનું જૂનું મકાન ધરાશાયી થયું. રેસ્ક્યુ ઓપરેશનમાં 3 લોકોને બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયા. એક યુવકની હાલત ગંભીર. સપ્ટેમ્બરમાં પણ જોવા મળ્યો કુદરતનો કહેર. યુપીના 35 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી અપાઈ. સમાચારોનો પ્રવાહ લગાતાર જારી રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. અધિકારીઓને હેડક્વાર્ટર નહીં છોડવા આદેશ. ડાંગમાં મેઘરાજાએ બોલાવી હતી રમઝટ. ગુરુવારે વઘઈમાં અઢી ઇંચ, જ્યારે આહવામાં ખાબક્યો 2 ઇંચ વરસાદ. રાજ્યમાં 2 દિવસ ભારે વરસાદ રહેવાની હવામાન વિભાગની આગાહી. તો 3 દિવસ સાર્વત્રિક વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે, જ્યારે ઉત્તર મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ રહેશે. અમદાવાદમાં પણ 2 દિવસ ભારે વરસાદની સંભાવના. રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં 143 તાલુકામાં વરસાદ. સુરતના બારડોલીમાં સૌથી વધુ 5.5 ઇંચ વરસાદ. વાંસદા અને ભુજમાં 4 ઇંચ વરસાદ, જ્યારે નાંદોદ અને વેરાવળમાં 3.5 ઇંચ વરસાદ. પલસાણા અને કપરાડામાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો. તો ધરમપુર, વાપી અને કોડીનારમાં નોંધાયો 3 ઇંચ વરસાદ. 25 તાલુકામાં નોંધાયો છે 2 ઇંચથી વધુ વરસાદ. રાજ્યમાં સિઝનનો સરેરાશ 113% વરસાદ. સૌથી વધુ કચ્છમાં 178% વરસાદ નોંધાયો. ઉત્તર ગુજરાતમાં 121% વરસાદ વરસ્યો, જ્યારે દક્ષિણ ગુજરાતમાં 119% વરસાદ. સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં સિઝનનો 105% વરસાદ નોંધાયો. તો મધ્ય ગુજરાતમાં સિઝનનો 92% વરસાદ નોંધાયો. રાજ્યમાં મધ્ય ઝોન સિવાય તમામ ઝોનમાં 100%થી વધુ વરસાદ. અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ. લીલીયા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ. લીલીયામાંથી પસાર થતી નાવલી નદી તોફાની બની. બજારની ગલીઓમાં નદીનો ધોધ વહ્યો. લીલીયા, પૂજા, પાંદર રોડમાં પાણીમાં ગરકાવ. દુકાનોમાં પાણી, નદીના પાણી ઘૂસી ગયા. દ્વારકાના કલ્યાણપુરમાં ભારે વરસાદ. ભાટિયા, ભોગાત સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ. ભાટિયાની મુખ્ય બજારોમાં પણ પાણી. ભારે વરસાદને પગલે વાડી વિસ્તાર તરફ જવા લોકોએ ટ્રેક્ટરનો સહારો લીધો. ભોગાત ગામમાં નદીઓમાં પાણીની આવક સતત ચાલુ. ભારે વરસાદને લીધે વાહન ચાલકોને હાલાકી.
દ્વારકાના કલ્યાણપુરના ગાગા અને બતડિયા ગામમાં ભારે વરસાદ, વાડી વિસ્તારમાં રહેતા લોકોના ઘરોમાં વરસાદી પાણી ભરાયા, ખેતરો પણ પાણીમાં થયા ગરકાવ, ખેતરોમાં પાણી ભરાતા ઉભા પાકને નુકસાન. દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર, ખંભાળિયા, ભાણવડ, કલ્યાણપુર પંથકમાં વરસાદ, મીઠાપુરમાં ભારે વરસાદ થયો. દ્વારકાના ભાટિયામાં ધોધમાર વરસાદ ખાબક્યો, ભાટિયામાં જળબંબાકાર જેવી સ્થિતિ, ભાટિયા ભોગાત રોડ પર વરસાદી પાણી વહ્યા, વાહન ચાલકો થયા પરેશાન. દ્વારકાના ખંભાળિયા પંથકમાં ધોધમાર વરસાદ, સલાયા નજીક કોઝવે પાણીમાં ગરકાવ, સાત જેટલા ગામને જોડતા માર્ગના કોઝવે પાણીમાં ગરકાવ, જીવના જોખમે બાઇક ચાલકો અવરજવર કરવા મજબૂર બન્યા. દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદને લીધે ભાણવડમાં આવેલો વર્તુબે ડેમ 100% ભરાયો. વર્તુબે ડેમના ચાર દરવાજા 1.5 ફૂટ ખોલાયા, નીચાણવાળા વિસ્તારોમાં આવતા ગામોને એલર્ટ કરાયા. કલ્યાણપુર તાલુકાના ગોરાણા, હર્ષદ, ગાંધવી, રાવલ, ચંદ્રાવાડા સહિતના ગામોને એલર્ટ કરાયા. લોકોને નદીના પટમાં અવરજવર ન કરવાની સૂચના અપાઈ. વર્તુબે ડેમમાં ઉપરવાસમાંથી પાણીની સતત આવક. ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો. અમુક વિસ્તારમાં ધોધમાર વરસાદ તો અમુક વિસ્તારોમાં સામાન્ય વરસાદ. જિલ્લામાં સૌથી વધુ વરસાદ વેરાવળમાં નોંધાયો. ઉના, તાલાડામાં છૂટો છવાયો વરસાદ. ગીર સોમનાથના ઉનામાં જીવના જોખમે નદી પાર કરી રહ્યા છે લોકો. રાવલ નદીમાં પૂર આવતા માણેકપુર ગામમાં અવરજવર બંધ, ગામને જોડતા બેઠા પુલ પર નદીનું પાણી ફરી વળ્યું. કચ્છમાં સાર્વત્રિક વરસાદ, અનેક તાલુકામાં ભારે વરસાદ, ભચાઉમાં 1.5 ઇંચ વરસાદ થયો તો ભુજ અને માંડવીમાં 1-1 ઇંચ વરસાદ નોંધાયો. કચ્છ જિલ્લામાં સવારથી વરસાદી માહોલ, ભુજ તેમજ ગ્રામ્યમાં વરસાદી માહોલ જામ્યો. વેલકમ બેક. સમાચાર સુપરફાસ્ટમાં આગળ વધીએ. છત્તીસગઢમાં વરસાદ બાદ નદીઓમાં પાણીનો પ્રવાહ વધ્યો. ઉપરવાસમાં પણ વરસાદ વરસતા રાજ્યની મોટાભાગની નદીઓમાં જળસપાટી વધી. નદીના જળસ્તર વધતા ખેડૂતોમાં ચિંતા. પાણીનો પ્રવાહ શાંત થતા સ્થિતિ કાબૂમાં. ઝારખંડમાં વરસાદ બાદ જળાશયોની સપાટી વધી. અનરાધાર વરસાદ બાદ નદીઓ તોફાની બની. નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતા લોકોને જળાશયો નજીક ન જવાની અપીલ. નદીના વહેણ સાથે રાજ્યમાં અનેક નાના મોટા ધોધમાં પણ પાણીનો પ્રવાહ તીવ્ર બન્યો. ઉપરવાસમાં ભારે વરસાદથી ઝારખંડમાં જળાશયોની સપાટી વધી. રાજ્યના તેનુઘાટ ડેમની મહત્તમ ક્ષમતા 852 ફૂટ પાણીની આવક થતા જળસપાટી 858.45 ફૂટ. જળસ્તર વધતા ડેમના 3 ગેટ ખોલી નદીઓમાં પાણી છોડાયું. રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં વરસાદ. બારા જિલ્લાની નદીઓ સહિત સિરસા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. નદીના ધસમસતા પ્રવાહમાં નદી પરનો પુલ જળમગ્ન. રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા અનેક ગામ સંપર્ક વિહોણા. મધ્યપ્રદેશમાં વરસી રહેલા ધોધમાર વરસાદથી જળાશયોની સપાટી વધી. રાજ્યના ડિંડોરી, અમરકંટક, મંડલા જિલ્લામાં અનરાધાર વરસાદ. બરગી ડેમમાં જળસ્તર વધતા ડેમના 13 દરવાજા ખોલાયા. મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં અવિરત વરસાદ. ભારે વરસાદને પગલે મડીખેડા ડેમના 6 દરવાજા ખોલાયા. વરસાદે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા જિલ્લામાં પૂર જેવી સ્થિતિ. મધ્યપ્રદેશમાં અનરાધાર વરસાદથી સર્જાઈ તારાજી. રાજ્યની અનેક નદીઓ રૌદ્ર સ્વરૂપે વહેતી થઈ. ભોપાલ નજીક વહેતી બ્રહ્મા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. પિતા પુત્ર બાઇક સાથે પાણીના ધસમસતા પ્રવાહમાં તણાયા. બંનેનો આબાદ બચાવ. સમાચાર સુપરફાસ્ટમાં અત્યારે આટલું જ. નમસ્કાર. પેટ સફા આયુર્વેદિક ચૂર્ણ, પેટ સફા.